નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 વિષય ઇંગ્લિશ જે વાર્ષિક પરીક્ષાનું પેપર છે એનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું. એની પહેલાં વિદ્યાર્થી મિત્રો, તમે હજુ સુધી આપણી આ સૌની સહિયારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરી નાખો, જેથી કરીને આવનારા દરેક વિડીયો આપને અપડેટ થતા રહે. તો જોઈએ પેપર સોલ્યુશનમાં સેક્શન એ, જેમાં પ્રથમ જે આપેલો છે એમાં 3 ખરા ખોટા છે, બરાબર, અને 3 ગુણ છે, એટલે કે દરેકનો 1 ગુણ છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો, જે પ્રથમ જે આપેલો છે એ વિધાન છે એ અહીંયા સાચું છે, બરાબર છે. બીજું વિધાન છે એ પણ સાચું છે, અને ત્રીજું વિધાન છે એ પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા સાચું, એટલે કે ત્રણે ત્રણ વિધાનો સાચા છે. એના પછી જોઈએ જે પ્રશ્ન 4 આપેલો છે, બરાબર છે, તો એની અંદરથી જવાબ આવશે. પ્રથમ જે 4 છે એની અંદર આવશે નોટ ઓલ્ડ, 5ની અંદર આવશે રિમૂવ, અને 6ની અંદર આવશે સ્પેર. તો આ રીતે તમારા પ્રશ્નો જે 4, 5 અને 6 છે એ તમારે એના નજીકનો જે મિનિંગ છે એ લખવાનો છે. તો આવી રીતે રહેશે. એના પછી 7, 8 અને 9. હવે અહીંયા તમારા જે પ્રશ્ન છે એની અંદરથી જે ઉપર ક્રમ આપેલા છે એ એના ઉત્તરો રહેશે. પ્રથમ 7 જે અહીંયા આપેલો છે એ પ્રમાણે છે, 8 અને 9. એના પછી 10 તમારે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. એમાં 10ની અંદર સાચો વિકલ્પ તમારે બી આવશે, બરાબર, હી યુઝડ ટુ ડાન્સ ઇન ધ સ્કૂલ. અને 11 છે એની અંદર જવાબ આવશે સી, યસ માય ટીચર હેઝ ઇન્ટરેક્ટેડ. એના પછી 12 એની અંદર જવાબ આવશે સી, અને 13 એની અંદર જવાબ આવશે એ. એના પછી વિદ્યાર્થી મિત્રો જોઈએ તો 14, તો 14 નંબરનો જે પ્રશ્ન છે એની અંદર આવશે ઓપ્શન સી, જે તમારો સાચો જવાબ રહેશે. એના પછી 15 એમાં આવશે જવાબ એ. અહીંયા જે માર્ક કરેલા છે એ પ્રમાણે તમે જોઈ શકો છો, બરાબર. એના પછી 16 તો એની અંદર જવાબ આવશે સી. એના પછી વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે સેક્શન બી, તો પ્રથમ જે પ્રશ્ન છે એ 8 ગુણનો છે. આપણે ફકરો અહીંયા વાંચવાનો છે અને એના ઉપરથી પ્રશ્નોના ઉત્તરો આપવાના છે. તો આ ફકરો વાંચી અને પ્રશ્ન 17 અને 18ના ઉત્તરો આપવાના છે. તો અહીંયા જે માર્ક કરેલા છે 17 અને 18 પ્રશ્નોના જે ઉત્તરો છે એમાંથી તમારે બનાવીને લખવાના રહેશે. એના પછી 19, 20 તો એ પણ તમને અહીંયા ફકરામાં જુઓ ક્રમ લખેલા છે, 19 અને 20 બંને એના ઉત્તરો છે, બરાબર છે, પ્રશ્નોના જે તમે લખી શકો છો. એના પછી 21 અને 22 તો એ પણ અહીંયા માર્ક કરેલા છે એ પ્રમાણે રહેશે. એના પછી 23 અને 24 એ પણ તમે આ ફકરાની અંદર જોઈ શકો છો, એના ક્રમ આપેલા છે એ પ્રમાણે તમારે એમાંથી ઉત્તરો લખવાના રહેશે. એના પછી જોઈએ તો શોર્ટ નોટ લખવાની છે, બરાબર છે, 25 અને એનો અથવામાં આપેલો છે બીજો, તો અહીંયા મુદ્દા આપેલા છે ને એના આધારે તમારે એ લખવાનું રહેશે, બરાબર છે. તો એ 3 ગુણની અંદર છે. એના પછી ખાલી જગ્યા આપેલી છે એ ખાલી જગ્યાઓ તમારે પૂરવાની છે અને ફકરો આખો લખવાનો છે. તો 26, 27 અને 28 અહીંયા આપેલો છે એ પ્રમાણે તમારા એ ખાલી જગ્યાઓ રહેશે અને પૂરવાની રહેશે, જે 3 ગુણની અંદર છે. એના પછી જોઈએ સેક્શન સી, એની અંદર 4 ગુણ છે, તો એનો ફકરો આપેલો છે એ ફકરો વાંચવાનો છે, અને એના ઉપરથી આપણે 29થી કરી અને 32 સુધીના પ્રશ્નો છે એના ઉત્તરો લખવાના રહેશે, બરાબર. એના પછી 33 છે, તો અમારે અહીંયા જે છે એ તમારે એનો યોગ્ય ટાઇટલ આપવાનો છે, અને એના આ જે ફકરો છે એમાંથી તમારે સમરી લખવાની છે, બરાબર છે, જે 4 ગુણની અંદર છે. એના પછી પ્રશ્ન 34થી 37 છે, એ અહીંયા આપેલો જે ફકરો છે રેડિયો ટુ DTH એ વાંચવાનો છે, અને એના આધારે તમારે પ્રશ્નના ઉત્તરો આપવાના છે. દરેકનો 1 ગુણ એમ 4 ગુણ છે. તો દરેક પ્રશ્નના ઉત્તરો છે અહીંયા જે ફકરામાં છે એના આગળ ક્રમ આપેલા છે, 34, 35, 36 અને 37 એ ક્રમના આધારે તમારે પ્રશ્નના ઉત્તર રહેશે, બરાબર. એના પછી જોઈએ પ્રશ્ન નંબર 38, 39 અને 40. તો અહીંયા જે આપેલો છે એમાંથી તમારે પ્રશ્નના ઉત્તર આપવાના છે, અને અહીંયા 38 નંબરનો જે પ્રશ્ન છે એનો ઉત્તર છે 39, એની સામે ઉત્તર આપેલો છે, અને 40 નંબરનો છે એ વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રશ્ન છે એટલે તમારા સ્કૂલે દ્વારા જે પ્રશ્ન લખાવવામાં આવ્યો હશે એ પ્રશ્નનો ઉત્તર તમારે લખવાનો રહેશે. એના પછી સેક્શન ડી જોઈએ,
तो विद्यार्थी मित्रों सेक्शन डी नी अंदर डूअर्स डायरेक्टेड अहीं चार गुण नी अंदर छे 41 अने 42 तो अहीं तमने जे स्क्रीन पर देखाय ते रीते विद्यार्थी मित्रों तमारा ए प्रश्नना उत्तरो रहेशे बराबर छे जे तमे जोई शको छो। एना पछी प्रश्न नंबर 44 45 अने 46 तो अहीं जे खाली जग्या आपेली पेली ऑप्शन में जे शब्द आपेला छे એના ઉપયોગ કરી તમારે ખાલી જગ્યાઓ છે એ લખવાનો રહેશે બરાબર છે ફંક્શન જે છે રે અને એના પછી છે 47 તો એની અંદર તમારે જે વાક્યો છે એ જોડી અને લખવાનો રહેશે બરાબર છે મીનિંગફુલ સેન્ટેન્સ બનાવીને લખવાના છે એના પછી 48 છે એ પેરેગ્રાફ તમારે કરેક્ટ સારી રીતે બને એ રીતે અહીંયા જે અન્ડરલાઈન કરી લઈ છે એ સુધારી અને ફરીથી લખવાનો રહેશે જે ત્રણ ગુણની અંદર છે એના પછી સેક્શન ઈ તો અહીંયા જે આપેલો છે એ તમારે વાંચવાનો છે એના આધારે તમારે 80 ગુણની અંદર પેરેગ્રાફ લખવાનો રહેશે એના પછી 50 નંબરનો જે પ્રશ્ન છે અહીંયા નિબંધ આપેલા છે એ તમારે જો બે માંથી તમારે કોઈ પણ એક લખવાનો હશે બરાબર છે ઈચ વન ટ્રી ઓન એન્ડ ધ ટીવી સિરિયલ આઈ લાઈક મોસ્ટ આ બે માંથી તમારે કોઈ એક વિષય લખવાનો છે 6 ગુણની અંદર છે 150 શબ્દોની અંદર લખવાનો રહેશે એના પછી વિદ્યાર્થી મિત્રો 51 નંબરનો જે પ્રશ્ન છે એની અંદર તમારે સ્પીચ લખવાની છે બરાબર છે સ્કૂલ એસેમ્બલી જે 150 શબ્દોની અંદર તમારે લખવાનો રહેશે બરાબર છે અને એના પછી આગળ જે પ્રશ્ન આપેલો છે એપ્લિકેશન છે એના અથવાની અંદર એ તમારે લખવાની રહેશે જો એ ન લખો તો એપ્લિકેશન તમારે અહીંયા જે આપેલો છે એ નંબર ઉપર લખવાની રહેશે એના પછી 52 નંબરનો જે પ્રશ્ન છે એ તમારે અહીંયા ટીચર્સ ડે અને બીજો છે 100 શબ્દોની અંદર ડ્રાફ્ટ ઇમેલ લખવાનો છે બરાબર છે તો 5 ગુણની અંદર એ રહેશે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારા આ પ્રશ્નપત્ર છે એ રહેશે જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા દરેક નવો વિડીયો આપને અપડેટ થતા રહે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો